साबरकांठा जिल्लाना हिम्मतनगर તાલુકાના ઇલોલ ગામમાં સહકારી મંડળીના ચેરમેનની તારીખ 9/7/2020 ના રોજ વર્ણી કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ઇલોલ ગામમાં ધી ઇલોલ ઉત્પાદક સહકારી મંડળીની શાખા છે. શાખાના ચેરમેન તરીકે અહમદભાઈ ઢાપાની સર્વાનુમતે વર્ણી કરવામાં આવી છે. મંડળીના કારોબારી કમિટીના સભ્યોએ કોરોનાની મહામારીના કારણે સમરસ મીટિંગ કરીને અહમદભાઈ ઢાપાની ચેરમેન પદ માટે નિમણૂક કરી હતી. તેઓએ સૌનો આભાર માન્યો હતો. આબિદ બુરા સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, હિંમતનગર. જિલ્લા સહકારી સંઘના અંદર માન્ય શ્રી મહેશભાઈ પટેલ સાહેબ, જેઠાભાઈ પટેલ સાહેબ અને મુકેશભાઈ પટેલ સાહેબ આ સહકારથી મને એબીનરી ડિરેક્ટર તરીકેની વરણી કરી એ બદલ એમનો હું આભાર માનું છું. અને આજે પણ ઇલોલ દૂધભર સહકારી મંડળીના ચેરમેન મારા બહુ મારા તમામ સભ્યએ મારા પર વિશ્વાસ મૂકીને બિનહરફની વરણી કરી છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલ ગામબોઈ ગામમાં જીબી નજીક ટાયરની દુકાનમાં તસ્કરો ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગામબોઈ ગામ પાસે જીઈબી ઓફિસ છે. તેની પાસે ટાયરની દુકાન છે. વિનાયક પ્લાઝામાં જલારામ ટાયરના શોરૂમમાં રાત્રિ દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો દુકાનનું તાળું તોડીને અંદર પ્રવેશ કરીને વિવિધ કંપનીઓના ટાયરની ચોરી કરી હતી. તસ્કરો બાઇકના, મોપેડના, ટ્રકના અને ટ્રેક્ટરના ટાયરોની ચોરી કરી જેની અંદાજિત કિંમત રૂપિયા 6 લાખથી વધુ છે. જેની ચોરી કરીને ફરાર થઈ જતા ગામબોઈ પોલીસને જાણ કરવામાં આવી હતી. ગામબોઈ પોલીસને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બિંદેશ માંડલિયા સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહેતા વધુ 8 કેસ સામે આવ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. જિલ્લામાં તારીખ 9 જુલાઈના રોજ વધુ 8 કેસ સામે આવ્યા છે. હિંમતનગર તાલુકાના 6 અને પ્રાંતિજના 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. પ્રાંતિજના વરવાડમાં 67 વર્ષીય મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પ્રાંતિજ તાલુકાના પોગલુ ગામમાં રહેતા 67 વર્ષીય પુરુષનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હિંમતનગર તાલુકાના હિંમતનગર શહેરમાં ગિરધરનગર વિસ્તારમાં રહેતા 65 વર્ષીય પુરુષનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હિંમતનગરના જોરાપુર ગામમાં રહેતા 70 વર્ષીય મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હિંમતનગરના પીપોદર ગામમાં રહેતા 50 વર્ષીય પુરુષનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હિંમતનગરના રાજબસેરા સોસાયટીમાં રહેતા 61 વર્ષીય પુરુષનો અને 60 વર્ષીય મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હિંમતનગરના રાજબસેરા સોસાયટીમાં 61 વર્ષીય પુરુષ અને 60 વર્ષીય મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હિંમતનગર શહેરના રંગમોલ સોસાયટીમાં રહેતા 60 વર્ષીય મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 227 કોરોના પોઝિટિવના કેસ સામે આવ્યા છે. સુરેશ થોરી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, હિંમતનગર.